નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મળીએ છીએ ચિત્રકલા વિષયના વિડિયો લેક્ચરની અંદર. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રકરણ 1 પ્રાગૈતિહાસિક યુગની કલામાં પ્રાગૈતિહાસિક યુગ અને ઐતિહાસિક યુગ વિશે માહિતી મેળવી. આ વિડિયો લેક્ચરની અંદર આપણે આદિમાનવે જે ચિત્ર પદ્ધતિ વિકસાવી હતી તેના વિશે માહિતી પ્રાપ્ત કરીશું. તો પ્રાગ ઐતિહાસિક યુગનો માનવી છે એ કપી માનવ જેવું જીવન જીવતો હતો. કપી માનવ એટલે કે મૂળ રીતના એ માનવ નતો, કપી. કપી એટલે કે વાંદરો. એના અમુક લક્ષણો છે એ વાંદરા જેવા હતા અને અમુક લક્ષણો છે એ માનવ જેવા હતા. આપણે બધાને ખ્યાલ છે કે ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ પ્રમાણે અથવા તો બીજા ઘણા વૈજ્ઞાનિકોના મત પ્રમાણે માનવની ઉત્ક્રાંતિ છે એ વાનરમાંથી થઈ છે, કે વાનરમાંથી ધીમે 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 ઉત્ક્રાંતિ થઈ અને એ આજનો આધુનિક માનવ છે એ નિર્માણ થયો છે. તો પેલા પ્રાગૈતિહાસિક યુગનો માનવ છે અત્યાર જેવો નહોતો, પરંતુ કેવો હતો? કપી માનવ જેવો હતો, અને તેથી તેને આદિ માનવ, યા ખાસ યાદ રાખજો, આદિ માનવ તરીકે ઓળખવામાં આવતો. માનવ નહીં, માનવથી પણ પહેલાનો, એટલે કે આદિ માનવ. આદિ માનવની મુખ્ય પ્રવૃત્તિ માત્ર ભૂખ સંતોષવાની હતી, કારણ કે એની પાસે બીજો કોઈ કાર્ય હતું નહીં. જેવી રીતના અત્યારે આપણે જોઈએ છીએ તો કે પ્રાણીઓ છે, એ પ્રાણીઓ અને બીજું કોઈ કંઈ ખાસ કામ હોતું નથી. એને ઓફિસે જવાનું હોતું નથી, એને સ્કૂલે જવાનું હોતું નથી. એટલે એની મુખ્ય પ્રવૃત્તિ, આપણી આજુબાજુમાં કેટલા બધા પ્રાણીઓને આપણે જોતા હોઈએ છીએ, કૂતરા છે, ગાય છે, જુદા જુદા પ્રાણીઓ છે, તો એમની પાસે એમની મુખ્ય પ્રવૃત્તિ માત્ર એમનું જીવન ટકાવવાની, અને જીવન ટકાવવા માટે કુદરતી રીતના આપણા શરીરની જે રચના થયેલ છે એ પ્રમાણે દરેક સજીવ છે એ પોતાની રીતના ભૂખ સંતોષવા માટેની કોઈ પણ પ્રવૃત્તિ કરતો હોય છે. એમ આદિમાનવ પણ એ સમયે એની મુખ્ય પ્રવૃત્તિ ભૂખ સંતોષવાની હતી. તેથી તે ફળ, ફૂલ, પાન વગેરે ખાઈ કે પછી પ્રાણીઓનો શિકાર કરી અને ભૂખ સંતોષતો હતો. હવે આ આદિ માનવ છે એને ફળ ફૂલ છે એ તો ઝાડ પરથી સહજ રીતના મળી જતા હતા, પરંતુ શિકાર કરવા માટે થઈ, બીજા પ્રાણીઓના શિકાર કરવા માટે થઈ અને એને જુદા જુદા હથિયારોની પણ જરૂર પડતી, કારણ કે પોતાના સ્વયં બાહુબલે એ છે એ હિંસક પ્રાણીઓનો શિકાર કરવો, એ હિંસક પ્રાણીઓનો શિકાર કરવામાં અસમર્થ રહેતો, એટલા માટે થઈ અને એને જુદા જુદા હથિયારોની જરૂર પડતી. હવે એ સમયે એની પાસે એવી કોઈ બીજી વસ્તુ નથી કે જેથી એ હથિયાર બનાવી શકે, પરંતુ પથ્થર, લાકડા કે પ્રાણીઓના હાડકાને ધારદાર કે અણીદાર બનાવતો હતો. એટલે શું કરતો કે કોઈ એવો આકારનો પથ્થર, ખાસ કરીને એને જંગલમાંથી મળી આવે એવા જુદા જુદા આકારો, એમાં એને સરળતા રહે એ માટે થઈ અને જે આકારો એને મળ્યા હોય એ આકારોમાંથી એ, માનો કે એને આવી રીતના કોઈ પથ્થર મળેલો છે તો એ પથ્થરને ઘસી અને એને અણીદાર બનાવવામાં આવતો, અને એ આકારના એ વસ્તુના ઉપયોગથી એ છે અણીદાર બનાવી, ધારદાર બનાવી અને એનો ઉપયોગ છે એ હથિયાર તરીકે કરતો, ખાસ કરી અને લાકડા અને પ્રાણીઓના હાડકા એને અણીદાર બનાવતો હતો. આ એક વસ્તુ સમજીએ તો એ જે કપી માનવ હતો એનું મગજ છે એનો વિકાસનો આ પ્રથમ તબક્કો અથવા તો પ્રાથમિક તબક્કો હતો, કે જેને, માનો કે કોઈ કૂતરા કે કોઈ અન્ય પ્રાણીઓ છે એ તમે જોતા હશો તો એની માટે થઈને ખાડો ગારીને ઘર બનાવતા હશે અથવા તો કઈ એવી વસ્તુ મળતી હશે તો એને પોતાને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરતા હશે. જ્યારે એનાથી પણ વિશેષ આજથી 22,000 વર્ષ પહેલા
જ્યારે મનુષ્યએ પહેલી વખત પોતાની આ મગજ શક્તિનો ઉપયોગ કરી અને આ લાકડા કે પથ્થર કે હાડકાને ઘસી અને એને ઘાટ આપવાની શરૂઆત કરી છે હથિયારો બનાવવા માટે, તો એ સૌ પ્રથમ પહેલી એની કલા પ્રવૃત્તિ હતી. જે ઘાટ આપવાની સૂઝ હતી એ આદિમાનવ અથવા તો કપી માનવની સૌ પ્રથમ કલા પ્રવૃત્તિ હતી એમ આપણે કહી શકીએ. ત્યારબાદ આદિમાનવ હિંસક પ્રાણીઓથી બચવા તેમજ ગરમી ઠંડી કે વરસાદથી રક્ષણ મેળવવા માટે પર્વતોની ગુફામાં રહેતો હતો. આપણે બધાને ખ્યાલ છે કે શરૂઆતનો માનવી છે એ ઘર બનાવીને રહેતો ન હતો, પરંતુ પોતાના શરીરના રક્ષણ માટે બે રીતના, એક તો કુદરતી જે બધી ઋતુગત ફેરફારો છે તેનાથી રક્ષણ મેળવવા અને હિંસક પ્રાણીઓ પોતાનાથી બળવાન પ્રાણીઓથી પણ બચવા માટે થઈ અને એને સહારો લેવો પડતો હતો પર્વતોમાં આવેલી ગુફાઓનો, અને એ ગુફાઓમાં પોતે પોતાના પોતાની જાતને રક્ષણ મળે તે માટે આશરો લેતો હતો. કુદરતી કારણોસર જંગલમાં આગ લાગવાથી તેને અગ્નિ મળ્યો હશે. આ એક કલ્પના છે કે અગ્નિની શરૂઆત કઈ રીતના થઈ આપને ખ્યાલ નથી, પરંતુ દુનિયાની ત્રણ મહત્વની શોધ અગ્નિ, ચક્ર અને ખેતી, આ ત્રણની શોધ કરનાર છે એ આદિમાનવ છે. આપણે અત્યારે કલ્પના કરીએ કે જો આ ત્રણ જે શોધ છે એ કદાચ ન થઈ હોત તો અત્યારની આપણી જે દુનિયા છે કે અત્યારની આપણી જે સુખ સગવડ કે જે બીજી વસ્તુઓ છે એની કલ્પના કરવી પણ અશક્ય હોત. એટલે સૌ પ્રથમ એને અગ્નિ મળ્યો, કુદરતી કારણોસર અગ્નિ મળ્યો હોય, જેવી રીતના કે આપને ખ્યાલ છે એમ કે જે ઘટાદાર જંગલો છે આજે પણ ક્યારેક ક્યારેક એની અંદર દાવાનળ લાગવાના અથવા તો દાવાનળ થવાના બનાવો બને છે. એવી જ રીતના કદાચ જંગલમાં આગ લાગવાથી કોઈ વસ્તુના ઘર્ષણ કરવાથી એને અગ્નિ મળ્યો હશે અને આ અગ્નિથી એને ઠંડીમાં હૂફ મળી, ગુફાની અંદર પ્રકાશ મળ્યો. એટલે કે ઠંડી ઋતુની અંદર એને આ અગ્નિ છે એનાથી હૂફ પ્રાપ્ત થઈ, ગરમી મળી જેથી કરીને ઠંડી સામે રક્ષણ મળ્યું, અને પોતાની જે ગુફા છે એમાં કોઈ બીજી લાઇટની કે વ્યવસ્થા નથી તો એ ગુફામાં એનાથી પ્રકાશ મળ્યો. વળી કાચું ખાવાને બદલે તે શેકીને ખાવા લાગ્યો. કદાચ એવું પણ બન્યું હશે કે આ દાવાનળ લાગ્યો હશે ને એમાં કોઈ પ્રાણી છે એ દાવામાં સળગી ગયું હશે અને એ જ પ્રાણી અથવા તો એનું માંસ છે એ શેકેલું માંસ છે એને ખાધું હશે અને એને ખાવામાં સ્વાદિષ્ટ લાગ્યું હોય. એવી રીતના પછી એને ખ્યાલ આવ્યો કે અગ્નિને અગ્નિમાં શેકી અને જો ખાવામાં આવે તો એ સ્વાદ ફરી જાય છે અથવા તો સ્વાદિષ્ટ બને છે, તો એવી રીતના એ કાચું ખાવાને બદલે શેકીને પણ ખાવા શીખ્યો હશે. આમ અગ્નિ છે એ માનવીનો પ્રથમ દેવ ગણવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં અને આપણા વૈદિક ગ્રંથોમાં પણ અગ્નિને દેવ સમાન ગણવામાં આવે છે. ત્યારથી માંડી અને અત્યાર સુધી હજી આજે પણ આપણે અગ્નિનું પૂજન કરીએ છીએ. એટલે કે અગ્નિ છે એ માનવીનો પ્રથમ દેવ ગણવામાં આવે છે. અગ્નિની અત્યંત જરૂરિયાતને લીધે આદિ માનવે ગુફા પાસે અગ્નિને કાયમ સળગતો રાખ્યો. આપને ખ્યાલ છે તેમ એને અગ્નિ છે એ અચાનક મળેલો હતો. એ સમયે આદિ માનવ પાસે બાકસ કે લાઇટર કે એવી કોઈ બીજી વસ્તુ નથી કે એને એટલું જ્ઞાન પણ નહોતું કે એની જરૂરિયાત પ્રમાણે અગ્નિ પેટાવી શકે, પરંતુ ક્યાંકથી પ્રગટેલો જે અગ્નિ હતો એને સાચવી રાખતો હતો અને એની જરૂરિયાત એને ઘણી હતી. એટલા માટે શું કરતો હતો કે પોતાની ગુફા પાસે આ અગ્નિને કાયમને માટે સળગતો રાખતો હતો, જેથી કરી અને એને અગ્નિથી એને રક્ષણ મળે, ગુફામાં પ્રકાશ મળે અને રાંધીને ખાઈ શકે. અને એ કારણથી એ પોતાના ગુફાની આગળ અગ્નિ હંમેશાને માટે સળગતો રાખતો હતો. હવે શું થયું તો કે જે સળગતો અગ્નિ હતો એના હિસાબે અહીંયા કોલસાના ઢગલા થયા, જે પેલા જે ઝાડ કે લાકડું સળગાવી અને જે અગ્નિ બનતો હતો એ સળગી ગયા બાદ એમાંથી કોલસા વધવા માંડ્યા
અને કુતૂહલ સ્વરૂપ ક્યારેક એના હાથમાં કોલસો આવ્યો હશે અને એને કોલસાથી દિવાલ ઉપર કંઈક ઘસ્યો હશે, તો એને એમાં ખબર પડી કે એમાં કંઈક ચિત્ર થયું, અને આ એની પહેલી કલા. અને એ કલાનો ઉપયોગ એને નવરાશના સમયમાં એને કોલસાથી ગુફાની દિવાલો ઉપર ચિત્ર દોરવાનું શરૂ કર્યું. પોતાના મનની ઉર્મિઓ અથવા તો ભાવનાઓ છે એને ચિત્રના સ્વરૂપમાં લેવાની શરૂઆત કરી, અને સૌ પ્રથમ દુનિયાએ એક કલાકાર દુનિયાને કલાકાર મળ્યો હશે. આ આદિમાનવે પોતાના જે કાંઈ પણ ભાવનાઓ છે એને ચિત્રની મદદથી ગુફાની અંદર દિવાલો પર એ ચિત્રો બનાવેલા છે. તેની પ્રવૃત્તિ માત્ર શિકારની હોવાથી તેને પ્રાણીઓના તેમજ શિકારના ચિત્રો દોર્યા. એટલે કે એની આજુબાજુનો સમય અથવા તો એ સમયે એની પ્રવૃત્તિ બીજી કોઈ હતી જ નહીં. એની મુખ્ય પ્રવૃત્તિ શિકાર કરવાની હતી. તો એના જીવનની અંદર પ્રાણીઓ અને શિકાર એ સિવાયની બીજી કોઈ કાંઈ એવા ઉત્સવો નહોતા કે કોઈ એવી બીજી એની સંસ્કૃતિ નથી કે એના એ ચિત્રો બનાવી શકે. તો એની આજુબાજુમાં જે કાંઈ પણ એનું વાતાવરણ હતું અથવા તો જેને આપણે જીવાવરણ કહીએ એ જીવાવરણ હતું એને ધ્યાનમાં રાખી અને એને ચિત્રો બનાવેલા હતા. આવા ચિત્રો છે એ આજે પણ ઘણી બધી પ્રાચીન ગુફાઓની અંદર મોજૂદ છે. આગલા લેક્ચરની અંદર ભારત અને વિદેશની આવી ઘણી ગુફાઓ છે કે જેની અંદર આદિમાનવે કરેલા આજથી લગભગ 22,000 વર્ષ પહેલાના ચિત્રો અકબંધ રીતના સચવાયેલા છે એવા ચિત્રો વિશે આપણે ચર્ચા કરીશું. રંગ પીછી કે પેન્સિલ વગર કે કોઈ પણ ફલક વગર દોરેલા આ દુનિયાના પ્રથમ કલાકારની જે કલાકૃતિ છે એની કલ્પના આપ કરજો. કેવી હશે, કેવી રીતના એને એના ચિત્રો દોર્યા હશે, એના વિષયો ક્યાં રહ્યા હશે, અને આ ચિત્રકારની કરેલી ચિત્રકલાને આપણે વિડીયોના બીજા ભાગની અંદર નિહાળીશું. ત્યાં સુધી બધાને આવજો. નમસ્તે.